નું આક્રમણ બંગાળ ઉપસાગરમાં છે, સાઉદી ઓર્ડરબોર્ડમાં પણ આસપાસ પણ બંગાળ ઉપસાગર સક્રિય છે, આ વખતે અરબ સાગર પણ સક્રિય રહેવાની શક્યતા છે. બંને સાગરના ભેદ મળતા લગભગ આ વખતે ઓક્ટોબર માસમાં પણ વચ્ચે વચ્ચે કંઈક વાદળ વાયુ અને વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે. ત્યારબાદ લગભગ નવેમ્બર માસમાં 16-18 નવેમ્બરમાં પણ એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે અને દક્ષિણ પૂર્વ તટી ઉપર ખબર નહીં રાખે તેવું શક્યતા છે. આ વખતે દેશના ઉત્તરીય ભાગોમાં શિયાળો બેસી જવાની શક્યતા રહે છે, એટલે સવારને સાંજે ઠંડા પવનો ફૂંકાશે. 15 ઓક્ટોબર પછી પણ સવારે ઠંડા પવનો ફૂંકાશે. પંદર ઓક્ટોબરમાં આસપાસ પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન બદલાશે અને કંઈક અંશે સવારે અને સાંજે ઠંડા પવનો ફૂંકાશે. એટલે આ વખતનું હવામાનમાં શિયાળા અંગે જોઈએ તો લગભગ નવેમ્બર માસ અને ડિસેમ્બર માસમાં શરૂઆતમાં દિવસો ઉફાળા રહે છે અને 22 ડિસેમ્બર પછી કંઈક અંશે ઠંડી પડવાની શક્યતા રહે છે. જાન્યુઆરીમાં ઠંડો રહેશે. ફેબ્રુઆરીમાં જે છે 5 ફેબ્રુઆરી પછી કાચી ઠંડી પડશે અને જેમાં ગુજરાતના ભાગોમાં નલિયા કચ્છના ભાગોમાં અતિભારે ઠંડી રહેશે. આગામી દિવસોની અંદર વરસાદની સ્થિતિ કયા પ્રકારની બની રહી શકે છે? આગામી દિવસોમાં જોવા જઈએ તો હમણાં 5 સુધી ગરમી રહેવાની શક્યતા રહેશે. એક મજબૂત 25 દિવસો 7 દેશના ઉત્તરીય ભાગોમાં આગળ છે, જેના કારણે ઉત્તર પ્રદેશના ભાગોમાં કડાક કે બરફ વરસાદ કે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં પણ વાદળ વાયુ થતાં લગભગ ઠંડી જે ગરમી અત્યારે પડી રહી છે અકળામારી, તેમાં કંઈક રાહત થશે અને ક્યારેક ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. પણ 25 દિવસો કેવો મજબૂત છે તેના ઉપર તેનો આધાર રહેશે. અને તારીખ લગભગ 10-14 પણ ગુજરાતના વાતાવરણમાં લગભગ ફેરફાર થવાની શક્યતા રહેશે, કારણ કે આ વખતે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 7-10 પણ ગુજરાતના ભિન્ન ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે અને 10-14 વાદળ વાયુની શક્યતા રહે છે. પરંતુ 17-20 પણ બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે, ચક્રવાતો જોવા મળશે. ઉપરાઉપરી ચક્રવાતોનું આક્રમણ બંગાળ ઉપસાગરમાં રહેશે. 16 ઓક્ટોબરમાં પણ આસપાસ પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે. આ વખતે અરબ સાગર પણ સક્રિય રહેવાની શક્યતા છે. બંને સાગરના ભેદ મળતા લગભગ આ વખતે ઓક્ટોબર માસમાં પણ વચ્ચે વચ્ચે કંઈક વાદળ વાયુ અને વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે. ત્યારબાદ